વિરાજી આજ વેરી હતા એમાંથી વિરાજ રમો વિધાર એક થાળી પૂજન બેઠા પર સત્ય વાત છે રાજીવ યજમાન હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહન નો સમય છે તો તમારી ભોજનશાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે પરંતુ હે રાજીવ યજમાન આજે પઠિયારે તમને એક પ્રશ્ન પૂછે છે તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજીવ યજમાન કહો રાજી હરે રાજીવ યજમાન તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે અને કેટલી દીકરીઓ છે હરે રાજી દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સુગુણાધન દીકરી છે દીકરો મારે એક પણ રાજી અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ તમે વાંજિયા છો વાંજિયા અને વાંજિયાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઠિયારોને પાણી પણ અગ્રથ છે જાવ તમારા 32 જાતના ભોજનને આ પઠિયાર ઠોકરે મારે છે અરે મિરાજી જૂના વેદને ભોલી મારા ઉધારો એક થાળી ભોજન મીઠા કરો અરે રાજવી અજમલ આજ વેવાઈ માનતા હશો તમે હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ અને આજે પણ વેરી માનું છું અરે રાજવી જૂના વેદને ભોલી તમે ઉધારો એક થાળી ભોજન મીઠા કરો અરે રાજવી અજમલ આજ મારા કુંવર પ્રતાપની જાન તમારા પાત્ર સુધી પહોંચવા આવી છે માટે હું જાઉં છું પણ જતા જતા કહેતો જાઉં છું કાન ખોલીને સાંભળી લેજો રાજવી અજમલ કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર ક્યારે પગ ન મૂકતા રાજવી અજમલ ક્યારે પગ ન મૂકતા અરે રાજવી અજમલ હજી કોઈ મનમાં વાત હોય સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાધરે પિંગલનો ધણી રાજા પઠિયાર ગઢના કાંગરે ચડી અને તમારા વેરના વણામણા કરવાની તૈયારી કરશે આપના કેવો મજબ આપણી દીકરી સુગવાના શાસ્ત્ર વડાવી શક્યા છે હવે રાજી ખુશી વધુ અને જો આપો હા રાજન વન સીધા હોય તો અમારે કાંઈ ના નથી પણ માથાના મુગટને કોડર પત કરો હરકતિ કાશ્યપના શરણે સીધા હોય આવ માથા ના એ ગઢ સતી રાણી તમને સબ કાય હૈયા કે હોય તપાસ કરીને આવવા
પેટનો બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી અજલા નું ભણ્યો બોલે જીગા નું ભણ્યો બોલે અજલા નું એરગન બોલે એ મોહિત નું પેડ બોલે બમ બમ લહેરી શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગડ બમ શિવ તમે તો સાધુ થઈ ગયા હા બાપુ એ નહી કરી દીધો ભક્તિ સમરા કાઢી ગઈ તું સાધુ થઈ ગયો એવું નાની ઉંમર માં ભોળાનાથ મંદિર હોય 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 તો મારે એમની સેવા પૂજા કરવી છે તમે બે ભવાડો કરીએ અમે ભવાડો કરી એવું હું ક્યાં કહું છું બાપુ તો કેમ કહો નાના બાપુ ખરા બહુ ખરા એટલે નિમક ને ઠેલ્યું આખો દી ઉડાડે એવું ખરા નો હોય અરે બાપુ આપણે તેને હરે બહેન સેવા પૂજા કરી તો ખાટા ખાટા ગંધા તે હનન બનાન નહીં કરતા એટલે મને એક સારી નદી હોય તો બતાવ બાપુ હે દીકરા બતાવી દી હાલો હું જાઉં હું આ એમ કરું હાલ માર દીકરાને બતાવી દો જે ભક્ત રાજ અહીંથી સીધે સીધા જવાના ત્યાંથી રાઈટ ટર્ન લેવાના ત્યાં એક મોટા બધા પુલ આવેના ત્યાં નીચે નદી જવાના એમાં ખખરિયા ખાઈને સીધા ઈધર આવી જવાના ભલે બાપુ હાલો હરખાન આવવાના હો ખખળા ખખળા વાલા ગંગા યમુના જીના નીર જો આવા રે માને બેસીને યજમાન સ્ત્રા
હે ડોલે ભરાઈ દરાત ના અડલે અડલે વિષ્ણુ ના વકોટ રે હે ડોલે ભરાઈ દરાત ના ભયા બો ઓપણા કે જોતે મહા ભક્ત રે ડોલાવે ભરાઈ દરાત ના હે હલક ડોલક આયરે દેવણ હલક ડોલક થાય દેવના દરબારિયા જે હલક ડોલક થાય ઋષિ બન્યો એ અમારા બાપ દાદા આજે હજાર હજાર વર્ષ તપ કરતા પાંચરી માફક આજે હાલક ડોલાવી રહ્યો છે મસ્તક જુદા કરું દીકરો છે આજે પેલો વાર કરતા આજે મારી તલવાર મને દગો દઈ રહી છે જયારે દેરમાં સભા પ્રાણી હતી આજે મારથી મોટા કોણ કે દેવ બ્રહ્મા એને મને કીધું તું હે ઇન્દ્રદેવ આજે જયારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો આજે સંકટ સમય ના વાદળા ઘેરાઈ ગયા છે ચાલ મહાદેવ બ્રહ્મા ને બોલાવું આજકાલ નો કળા મથને માનવી આજે શિવ ની તપસ્યા ધરી બેઠો છે આજ બાર માસ ની આજ બાર દિવસ ની આજે ફક્ત સાડા ત્રણ ઘડી ની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટ ના પાંચ ની માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે જાણતા હોય તો આજે મને કહો મને રજા આપો તો એના ધડ મસ્ત જુદા કરી અને આપણે ચરણો માં ધરવું અરે નેને દેવેન્દ્ર આ વાત વિશે કોઈ નથી જાણતો તો આ અતિશય કોણ જાણે છે મારાથી મોટા કોણ કે દે વિષ્ણુ જરૂર જાણતા છે તો દે વિષ્ણુ ને સમરી અને હાજર કરો આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ જોરે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ જોરે આવજો તમે અરે બ્રહ્મદેવ અત્રે વિષ્ણુદેવ ને બોલાવવાનું કારણ કામ તો દેવેન્દ્ર ને પડ્યા અરે ઇન્દ્રદેવ અત્રે વિષ્ણુદેવ ને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ આજે જાણો છો છતાં કેમ કસોટી કરો છો અરે ઇન્દ્રદેવ આપના મુખેથી સાંભળવા માંગુ છું તો સાંભળો દે વિષ્ણુ
કે પેલે ના ઋષિ મુનિઓ આજે હજાર હજાર વર્ષ તપ કરતા હતા, સીધા મારે ઈચ્છા છે ને ઉની આસ નથી આવતી. આજકાલ નો કળા માથે માનવી આજે શિવ ની તપસ્યા ધરી બેઠો છે. આજ બાર માસ ની આજ બાર દિવસ નહીં, આજે ફક્ત 3:30 ઘડી ની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટ ના પાંજરી માફક આજે હાલક ડુલક ડુલાવી રહ્યો છે. જો અભિષેક જાણતા હોય તો આજે મને કહો, અગર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં ધરું. અરે નેનિંદ દેવ, આ વિશે હું કઈ નથી જાણતો. તો આ વાત વિશે કોણ જાણે છે? મારાથી મોટા શંકર છે એ જરૂર જાણતા હશે. તો શ્રી શંકર ને સંભળી અને હાજર કરો. આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે, આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે, આવજો તપોવન પોચાડી, આવજો તપોવન પોચાડી, આવજો તપોવન પોચાડી, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે દેવો ના દુખડા વાંગો બોલા શંકર, દેવો ના દુખડા વાંગો રે, અમે કૈલાસ ઉતરી આવ્યા હો દેવો, દેવો હા દેવો, દેવો હા દેવો, અમે કૈલાસ ઉતરી આવ્યા રે, આ મહાદેવ હો, એ મારી સાથે પાર્વતી લાવ્યા હો દેવો, દેવો હા દેવો, દેવો હા દેવો, એ મારી સાથે માટે તમે પોતપોતાના સ્થાને કે જાઓ, હું હમણાં જ અજમલ રાજાને સપના આપી તમારી પાછળ પાછળ આવું છું. એ માટે દેવો જાઓ તમે, આજ દેવ લોક ની માય ઓ જી રે, દેવો જાઓ તમે, આજ દેવ લોક ની માય હું તો સપનાયા પૂરે યજમલ રાય ને ઓ જી,
માટે તેઓ ચાલ્યા મહાદેવ દેવ લોકની માં ઓ જીને દેવ ચાલ્યા દેવ લોકની માં દેવ સપના સતી પાર્વતી તમે જાઓ અને કૈલાસ ઓ જી રે પાર્વતી તમે આજ જાઓ અને કૈલાસ અમે સપનાયા પીને વેલા વેલાયા માટે પાર્વતી તાના કૈલાસ પૂરી બોજા હો પાર્વતી તાના કૈલાસ પૂરી બોજા આવા સપના એ કૈલાસ ઉતરી ને ભોળો નાથ આવ્યા એ આવી યુવાય મે મહાદેવ મહાદેવ આવી યુવાય મે દેવ લોકની માય ભોળો આજ દેવ લોકની માય બોલો નાથ આવ્યા આવી ગળતી છે આવી ગળતી છે આવી ગળતી છે માજા આવી માજમરાત હું તો સપનાયા પૂરે અજમલ રાય રે ઓ જી આવા કુડા કુડા કાય એ આવા કુડા કુડા આવા કુડા કુડા કાય કળ જુગની ઓ જી રે આવા કુડા કુડા આવા કળ જુગની માય રાજા પણ રે પાડવાથી તારણ નહીં મળે ઓ જી બકરા જ્યારે જ્યારે દેવલોકમાં સેવા ભરાણી ત્યારે ત્યારે વિષ્ણુ પરમાત્માને વચને બંધાણો છું કે મૃત્યુલોકમાં જ્યારે જ્યારે અજમલ રાજા તમારા શરણે તપ કરવા આવે અરે શરણે તપ કરવા આવે ત્યારે આપોઆપ દર્શન નહીં આપો સપના રૂપી દર્શન આપી અને મારા શરણે મોકલજો માટે ભક્તરાજ એવા રાજા અજમલ એ મારા રાજા અજમલ રાજા અજમલ દ્વારી ક્યાં માં જાઓ ઓ દીરે રાજા અજમલ તમે દ્વારી ક્યાં માં જાઓ દ્વારી ક્યાં નો નાથ દુખડા ભાંગશે સવા શેર ઘીના લાડુ લેતા જાઓ ઓ જી રે સવા શેર ઘીના
લાડુ લેતા જાઓ તમે પ્રભુને જમાડી તમે જમજો એ તમે ભરીને લેજો એવા ભરીને લેજો ભરી લેજો ગંગાજી ના નીર ઓજી રે ભરી લેજો આવા ગંગાજી ના નીર એવા પ્રભુ ના ચરણ દોઈ પાણી પીજો ઓજી હા વકરાજ આવી માઈ મારી માયા મૂકી અને તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો કાળિયો ઠાકર જરૂર તમારા દુખડા વાંચે ભક્તરાજ કાન ખોલીને સાંભળી લેજો કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં અમે કોઈના દીકરા થયા નથી ને થાવું નહીં હરિ શંકર બાપા તમે એવા ટાઢું તો પાડ્યું દ્વારકા મળ્યા ભલે બાપુ અમે અહીંયા આવવાના